फैक्ट्री छे देसी तू विदेशी जो बे महीना थे अने नवो कॉन्सेप्ट छे अने गूगल मां ना रेटिंग मैं वाजिया था ने 4.6 एज द 5 मटन सावर सूप है बराबर जी सर। ये हमारा टमाटो सूप है, पकवान है इसका, दाल ए है, ये हमारा गुलाब जामुन है, ये जलेबी है, ये हमारा मिक्स वेज हरा मसाला है, ये हमारा पनीर बटर मसाला है, ये हमारा नूडल्स है। તો કેવું છે ઉડે ફેમિલી, આવે બધા તાજા મજા છે, હું છું આપનો હોસ્ટ તપન અને આપ જઈ રહ્યા છો તપન ભૂડી। તો આપણાને ફરીથી ને સારી સારી પ્રીમિયમ હોટલો આપણાને ફેરવતા હોય તો આપણા ગોવિંદભાઈ છે, તો ગોવિંદભાઈ આપણે ફરીથી આપણે કઈ જગ્યાએ તમે લઈને આવ્યા છો આવડો? તપનભાઈ આજે આપણે જવાહર ચોક છે ગાંધીનગરમાં, જવાહર ચોક BRTS સામે આપણે કુબેર ગ્રુપનું ફૂડ ફેક્ટરી છે, દેશી તું વિદેશી, આપણે જઈએ અને એનું ટેસ્ટ અને રિવ્યુ કરીએ કેવી આઈટમ છે। વધારે વાર ના કરીએ, સીધા અંદર જઈને સેલ્ફી પોઈન્ટ પર તમને બતાવવાનો છું। સેલ્ફી પોઈન્ટે જે જે એન્ટર થતા છે તો આપણે જોઈ શકો છો, જો અહીંયા સેલ્ફી પોઈન્ટ છે, પછી અહીંથી આપણે સીડીઓ ચડવાની હોય છે। હવે અહીંયા કેમની સિસ્ટમ છે એ આપણે જોવાના છે કે કેમની સિસ્ટમ છે, કે અંદર આપણા જ્યાં આપણે જઈએ છીએ પ્રીમિયમ હોટલ ઉપર આપણે પટ્ટી બાંધેલી હોય છે, અહીંયા પટ્ટીની સિસ્ટમ છે કે નહીં ફર્સ્ટ ટાઈમ જોવાના। અને ચાલુ થયા હજુ 2 મહિના થયા છે અને નવો કોન્સેપ્ટ છે, અને ગૂગલમાંના રેટિંગ મેં વાંચ્યા હતા ને 4.6 એઝ ધ 5 બહુ સારું કે 4.6 એટલે સારું, અને કસ્ટમર રિવ્યૂ પણ ઓનલાઈન તમે કદાચ વાંચી લેજો, બધા બેસ્ટ મળવાના છે। એટલે કે બે ભાગમાં ડિવાઈડ, વચમાં કાઉન્ટર છે, આ એક કાઉન્ટર છે, સામે આખું કહે ને કે બફેટ, આ બધું બફેટ છે એમનું, અને એન્વાયરમેન્ટ જોઈ શકો છો તમે એકદમ પ્રીમિયમ, અને કેટલામાં છે એ બધું તમને આગળ જણાવવાના છે। માત્ર 300 રૂપિયા લંચ અને ડિનરમાં 350 રૂપિયા, 100 ઉપર આઈટમ છે, ઇન્કલુડ ટેક્સ એક્સ્ટ્રા નથી આપવાનું, બરાબર? એન્વાયરમેન્ટ છે, આપણે થોડોક વહેલા આવ્યા છે એના કારણે કે આપણે હરખું શૂટ કરી શકીએ, બાજુમાં સોફાનું રેજીમેન્ટ છે, આવો હવે એ પણ બતાવીએ। આજે નીચે જે સિટિંગ પોઝિશનો છે ફેમિલી માટે, આપણે ફેમિલી માટે જોઈ લો, એક આ અલગથી ને સેપરેટ બનાવ્યું છે સોફા સેટની સાથે સાથે, જે અહીંથી ને તમે સામે જોઈ શકો છો, બધી સેલ્ફ સર્વિસ છે। તો ફ્રેન્ડ કહીએ કે ફૂડ ફેક્ટરીની અંદર જે દેશી ટુ વિદેશીના જે કહીએ ને કે મેનેજર છે, સર આપનું નામ કહી દો પહેલાં? મારું નામ રાહુલ યાદવ હૈ, મેનેજર હું ફૂડ ફેક્ટરીમાં, આપકા મોસ્ટ વેલકમ હૈ। તો આપને યહાં કિતને પ્લસ કે આઈટમ મિલેગી? સર હમારે યહાં પે 100 મોર આઈટમ હૈ, 100 સે ઉપર આઈટમ હૈ, ઉસમે આપકા સબ કુછ આ ગયા, ઇટાલિયન, ચાઇનીઝ, ઓર આપકા ઇન્ડિયન, સાઉથ ઇન્ડિયન, ઘુમરા બટા કા, આપકા સબ કુછ આ ગયા યહાં પે, એક ફ્યુઝન થાલી બના કે દિયા, સબ કુછ આ ગયા, મલ્ટી ફ્યુઝન, સબ કુછ આ ગયા। ये सर हमारा हॉट एंड सावर सूप है, बराबर जी। सर ये हमारा टमाटो सूप है, ये हमारा सब चाट काउंटर है, मेन्यू ऑफ चाट। इधर ये हमारा ये ब्राउनी है, ये हमारा भुमरा है, ये रोस्टेड पापड़ है, ये हमारा पानी पकौड़ी है, इसका पानी एरा, और ये आपके अचार हो गए, चाट आपका अचार है, पानी पकौड़ी का हमारा ये क्या बोलते हैं मसाला हो गया, मसाला ये पानी हो गया, जिसको जो चाहिए जेंट्स होना होगा वो भी कर देते हैं, और बेल यहाँ पे आप कस्टमाइज कर सकते हैं। ओके जी सर, ये एक सेक्शन है, दूसरा सेक्शन में आगे ये हमारे सब कोल्ड पास्ता एंड कोल्ड सलाद आ गया, इसमें
हमारा एप्पल पास्ता है, ये मिक्स पास्ता है, ये वाला भी हमारा पास्ता है, ये पास्ता चॉकलेट पास्ता है, कॉर्न पास्ता है, और ये सब हमारे पास्ता हैं सभी। इधर हमारे सब चटनी है, सॉसेस हैं, कड़ है, स्वीट सॉस है, थाउजेंड है, ये आपका कोकोनट चटनी है, मिंट चटनी है, सब कोल्ड सलाद है सभी। ये भी कोल्ड का, ये कोल्ड है, कोल्ड सलाद है ये। बराबर जी, इसमें साथ 10 टाइप के सलाद हैं ये। ओके जी सर, हमारा पकवान है, इसका दाल ए है, ये हमारा गुलाब जामुन है, ये जलेबी है, केसर जलेबी है, दाल तड़का है, जीरा राइस है, पुलाव है, फ्रेंच फ्राई है, हरा कबाब है, समोसा है। सर हमारा साउथ इंडियन है, इडली है, इस इडली का चटनी वहाँ पे है। बराबर। और ये सांभर है, ये सांभर। ओके, ये हमारा छोले है, ये हमारा मिक्स वेज हरा मसाला है, ये हमारा पनीर बटर मसाला है, ये हमारा नूडल्स है, फ्राइड राइस है, और मंचूरियन ग्रेवी वाला है। सर बाकी आइटम आपकी लाइव आएंगी, जैसे आपके दो टाइप की पिज्ज़ा हैं, दो टाइप का गार्लिक ब्रेड हैं, और आपकी रोटी नान चपाती, और आपके बाजरे की रोटी कोल्ड ड्रिंक, और दो टाइप का कोल्ड ड्रिंक, आपका वेलकम ड्रिंक, लास्ट में आपका आइसक्रीम, दो टाइप का रहेगा, उसमें कोई आपको चॉइस करना पड़ेगा। ये सब आपका टेबल पे ही आएगा, ऑन टेबल। ऑन टेबल कितनी आइटम होगी सर? लमसम 10 आइटम होगी हमारी। 10 आइटम, 10 से ऊपर ही होंगे। बराबर है जी सर। और हमारा पिज्ज़ा आ गया है, देख लीजिए पिज्ज़ा। सर हमारा सुबह 12 से स्टार्ट होता है, शाम को नहीं, लंच में 3:30 बजे जी, और शाम को 7 से 11। और संडे भी एक भी रजा नहीं? कोई रजा नहीं, रजा कोई छुट्टी नहीं, कोई रजा नहीं। और यहाँ कितने कैपेसिटी पसंद क्या सर? हमारे लमसम 80 से ऊपर कैपेसिटी है, 80 से लोग ऊपर आ सकते हैं, देन मोर। बराबर। हमारी ये अभी एक ही कंपनी है, फूड फैक्ट्री जी, किसी को चाहिए तो हम दिनों तैयार है फ्रेंचाइजी। बाकी डिटेल्स डिस्क्रिप्शन में मिल जाएगी, आपको मिल जाएगी यूट्यूब में। तो फ्रेंड्स, आपने जुड़े फूड फैक्ट्री ने देशी टू विदेशी ने बड़े आइटम लगभग लमसम बधे आपने मुकी दीजिए। बराबर ने गोविंद, तो आपकी जोड़े से अत्यारे एमना मैनेजर राहुल यादव। राहुल यादव जी, अब राहुल जी आपको ये इतनी आइटम तो हम खा नहीं पाएंगे जी, जी बराबर है, क्योंकि ऐसा एक आइटम अगर चखने भी जाएंगे ना तो बहुत सारी आइटम है आपके जी, पास जी, जी। 101 आइटम है जी सर, अने बधी जबरदस्त आइटमो है। हवे चाख्या पहला हूँ तमने एटले कहूँ छू, केम के अहीं मैं रिव्यू जोयेला छे जी सर, अने आ रिव्यू गूगल पर जोशो ने तो बधाने रिव्यू बहु मस्त छे जी। हाँ, 4.7 रेटिंग अभी, 4.7 है अभी, 4.7 देखी लो जस्ट। हाँ, कॉलेज में जोयुं तुं ने तो 4.6 हतुं, अत्यारे 4.7 छे जी जी। रिव्यू सारा छे अने कस्टमर जे कॉमेंट आवे ने ए पण सारी होय छे जी। तो फूड टेस्ट करीए एटले ज आपणे आया छे, तमारा माटे स्पेशल लईने आया छे जी। 101 आइटम लंच में कितना होता है? लंच में हमारा एक आइटम नहीं, 101 आइटम। रेट रेट सर, लंच में रेट हमारा 200 रुपये होता है बच्चों का, बच्चों और 300 बड़ों का, बड़ों का किड्स का 200, एडल्ट्स का 300। और डिनर में? डिनर हमारा किड्स का 250 रुपये है, और एडल्ट्स का 350 रुपये है, इंक्लूड टैक्स, मतलब टैक्स अंदर आएगा सब कुछ आपका इसमें आ गया हमारे में। बराबर, आप ये सब टेस्ट करिए। बराबर है, उसका हमको आप बोलिएगा कि आपको कैसा लगा है, इन्जॉय करिए आप, टेस्ट करिए, फिर आप हमको बोलना कैसा है रिव्यू। ओके जी, ओके। वेलकम ड्रिंक, पुदीना लींबू અને સ્પ્રાઇટ નું ટેસ્ટ આવે છે, સરસ છે। હવે ગોવિંદભાઈ વધારે વાર ના કરી, આપણા વ્યુઅર્સને બધું પદાર્થવાળ આપણે એક્સપ્લેન કરી શકીએ, જેટલું કરી શકીએ એટલું કરી શકીએ, બાકી આઈટમમાં તો બધી બહુ છે। આપણે બે પ્રકારના સૂપ છે જે બધે લગભગ વહેતા હોય છે, ટમેટું સારું છે, ક્રીમી છે, અને ખાસ પણ પ્રોપર છે, અને આ જે સલાડો છે ને એમના સિંગના ને એના અમને કાઠિયાવાડની યાદ પાડજે, આ સિંગના આ ફ્રૂટ સલાડ છે, અને આ પાઇનેબલ પાસ્તા છે, જે આપણે સૂકી ભાજી કહીએ, એટલે આપણે જેવી સૂકી ભાજી હોવી જોઈએ ને આપણે ગુજરાતી એવી છે, તો આપણે સલાડમાં પણ કહી શકીએ અને એમાં પણ કહી શકીએ, ઓ બેસ્ટ વસ્તુ બનાવે આપણે। પાસ્તામાં પણ 10 આઈટમ છે, બરાબર, જાત જાતના અલગ અલગ છે, અને આપણા હોટ એન્ડ કોલ્ડ પાસ્તા, હા બધા કોલ્ડ પાસ્તા જ છે, જોઈ લો બેન, જોઈ લે છે ને વસ્તુ, આપણા પોસ્ટ પાસ્તાને ટ્રાય કરીએ ને, અમે નવી જનરેશનને પાસ્તા વધારે વાવતા હોય છે। આ ફ્રૂટ સલાડ તમે ટ્રાય કરો, મારા રેકમેન્ડેડથી જો, ગોવિંદભાઈને વધારે ગમ્યું હશે। પાસ્તાનું આપણે કહીએ ને કે એક અલગ જાતનું કોમ્બિનેશન કરીને આપે,
બધી જાતના પાસ્તા બધી જાતના પાસ્તા છે કોલ્ડ પાસ્તા સ્પાઈસી પાસ્તા બધા છે તો જોઈ લો ફ્રેન્ડ હવે આપણે આવે છે આપણા ગુજરાતીઓને વાલી વાલી પકોડી અને બેડ છે જે આપણે પોતે કસ્ટમાઇઝ કરવી પડે છે ને અરવિંદભાઈ અને સાથે પાણી આપવામાં આવે છે બેડનું ટેસ્ટ પણ બહુ સારું છે ખરેખર ખાવા જેવું છે બેડ પકોડી સારી છો હું પકોડી ટ્રાય કરું છું તમે આ બેડ ટ્રાય કરો જેમ આજે ફરસી પૂરી પૂરી નાખીને આપી છે બેડની અંદર અમુક જગ્યાએ પકોડીનો ભૂકો નાખવામાં આવે પણ પકોડીનો ભૂકો નહીં અહીંયા ફરસી પૂરી અલગથી ને બેડની અંદર આપાય નેક્સ્ટ આપણે કહીએ ને કે કયું લઈશું કે જ્યાં પ્રીમિયમ થાળીઓમાં ક્યાંય નથી હોતું દાલ પકવા દાળ પકવા જે પ્રીમિયમ થાળીમાં જલ્દી જોવા નથી મળતું જોઈ લે થિકનેસ દાળની દાળ પકવાના આપણે ક્યાંય ના જોયા આજ સુધી આપણે જેટલી પ્રીમિયમ રેસ્ટોરન્ટમાં બનાવ્યા છે ડિનરમાં દાળ પકવાન તમને જોવા નહીં મળે આ જોયું છે અને આ સિંધીઓનું સવારનું નાસ્તો છે ખાસ કરીને સિંધી કાસ્ટ દાળ પકવાન વધારે પ્રિપેર કરે છે અને આનાથી આપણે આનો રિવ્યૂ ગોવિંદભાઈ કોઈ બેટર નહીં આપી શકે એકદમ સાત્વિક છે દાળ એમાં કોઈ મસાલા નથી અને તમે નાખવાનું હોય તમે નાખી શકો છો અંદર ચટણી નાખી શકો છો ડુંગળી નાખી શકો છો પણ આમે દાળ બહુ સારી ટેસ્ટી લાગે છે અને દાળ પકવાન આમ જ સાત્વિક ખાવાની મજા આવે છે કીધું ભાઈ ગોવિંદભાઈ એમ જ કીધું કે દાળ એકદમ નોર્મલ છે પણ આની જોડે ચટણીઓ છે બધી તીખી છે મીઠી છે ગળચટી છે બધી ચટણીઓની અંદર તમે લાલ મરચું નાખી શકો છો ગ્રીન ચટણી નાખી શકો છો ડુંગળી નાખી શકો છો જે ચટપટું જે વધારે ખાતું હોય એ એમાં ભેળીને મિક્સ કરીને ખાઈ શકાય છે બરાબર મરી મસાલાથી ભરપૂર છે અને સારું ટેસ્ટ છે એમાં સાથે ફ્રેન્ચ ફ્રાઈસ છે તપનભાઈ આ પીઝામાં ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ ના નાખીએ તો પીઝાની અને ગાર્લિક બ્રેડની જે ટેસ્ટ છે ને એ અધૂરી રહી જાય છે હા તો ફટાફટ આપણે કરીએ છીએ જોઈ લો હા ગરમ ગરમ જો ઇટાલિયનમાં પીઝા છે અને ગાર્લિક બ્રેડ આ પનીર બેઝની છે જનરલી આપણે અનલિમિટેડ પીઝા ખાવા જઈએ છે ને અમેરિકન પીઝા એ ટાઈપની છે એટલે કહીએ તો ક્વોલિટી કેવી લાગી તમને બહુ સારી ક્વોલિટી છે અને મૂળ વસ્તુ કેવી છે કે અહીંયા તમને જે પીઝા અને જે અમુક એવી વસ્તુઓ છે ને તમને લાઈવ મળશે લાઈવ મળે છે ઓન ટેબલ હા ઓન ટેબલ મળશે આપણે ઓડો શિયાળામાં શિયાળામાં બે આઈટમ શિયાળાની અને ઉપર ઘી નાખેલું છે ઘી તમને દેખાતું હશે ને અને આ વસ્તુ તમને ગરમ ગરમ આપે ઓન ટેબલ ઓહો ઘી તો જોવો ભાઈ આપણે દેશી જેમનું લખેલું છે બહાર દેશી તું વિદેશી પહેલાં આપણે વિદેશી ખાધું પીઝા આપણે દેશી ખાઈએ દેશી બધું બહુ એકદમ મસાલાવાળું નથી ના પ્રોપર છે બરોબર છે થોડી સ્પાઈસી છે પણ મસાલા નહીં તીખું છે થોડું સારું છે અને આ વસ્તુ તમારે ખાવા માટે શિયાળામાં બેસ્ટ આઈટમ છે 100% તમે આ ચાઇનીઝ હવે ચાઇનીઝ ડિપાર્ટમેન્ટ આવ્યો છે આપણા હાથમાં આમ તો જનરલી ચાઇના ઉપર ભરોસો ના કરે પણ ઇન્ડિયામાં બનેલું છે એટલે ખાવા લાયક છે ખાવા લાયક છે એમના નૂડલ્સ મને તો સારા લાગ્યો બહુ એકદમ પટલા પટલા સારા છે ઓહો આમ જનરલી જોવા જાઓ ને તપનભાઈ ટેસ્ટમાં એકદમ સારું છે કે એવી વસ્તુ કહી ના શકાય આપણે કે અમને નહીં ગમી હોય કે ના ચાલે એવી નહીં બધામાં રેટિંગ પ્રમાણે ખરું ઉતરે છે 100% ત્યાં બી ટેસ્ટ આ છોલે છે છોલે મસાલે આ પનીરનું આ પનીરની સબ્જી છે ટ્રાય કરી લઈએ ફિલહાલ છોલે ટ્રાય કરું છું ફાઇન ટેસ્ટ છે અને તો ખરેખર તપનભાઈ મજા આવી ગઈ સાથે ફૂડની ક્વોલિટી અને ટેસ્ટ વાઇઝ બહુ સારું છે અહીંયા એટલે એવું ના કરી શકીએ આપણે ગોવિંદભાઈ કે જે 101 આઈટમ છે ને આમાંથી એક આપણે વેસ્ટ જાય વસ્તુ નથી ના ના 100% અહીંયા આવવું જોઈએ અને એક વખત
100% તમે આવશો એટલે બીજી વખત તમે આવવાના જ છો. સાથે દાલ ફ્રાય જીરા રાઈસ આપતા હોય છે. કોલ્ડ ડ્રિંકમાં બે પ્રકારની કોલ્ડ ડ્રિંક હોય છે. સાથે ડેઝર્ટમાં આઈસ્ક્રીમ છે, આપણે ગુલાબજાંબુ અને એ બે ત્રણ વસ્તુ આપતા હોઈએ છીએ. અને છેલ્લે આઈસ્ક્રીમ. છેલ્લે આઈસ્ક્રીમ. તો આ બધું ટેસ્ટ કરવા જશે તો વિડીયો બહુ લાંબો થઈ જશે, બરાબર છે. અને તમને કેવો લાગે છે વિડીયો તો જરૂર કમેન્ટ કરજો. તો કહીએ ને કે ફ્રેન્ડ્સ કે ફૂડ ફેક્ટરીની અંદર દેશી વિદેશી બધી આઈટમો મળી જાય છે, પણ તમે આવો, તમારે ઇન્ક્લુડ તમને જે વસ્તુ ભાવતી હોય ને એ તમે ટ્રાય કરજો. વેસ્ટેજ ના જાય એનું વધારે ખાસ, કારણ કે છે બધું અનલિમિટેડ, 101 આઈટમ છે, બધી અનલિમિટેડ છે, પણ ફૂડનો વેસ્ટ ના થાય એનું ખાસ ધ્યાન રાખજો, બરાબર. બહુ તમે ટ્રાય કરી લીધા ફૂડ, હા, ફૂડ ક્વોલિટી તમને તમારે ભાવતી બધી અકોર્ડિંગ તમને જે ભાવે ને એ તમને મળી જશે. જી સર. 101 આઈટમમાં તમને તો કંઈક તો વધારે વધારે ભાવતી જશે. જી. સાઉથ ઇન્ડિયન, મેક્સિકન, ઇટાલિયન, ઇન્ડિયન, પંજાબી, ગુજરાતી, કાઠિયાવાડી, ઓર આપકા રોટલી, રોટલા, ઓર સબ કુછ મિલેગા આપકો, બધું મળી જશે. અભી જો ચલ રહા હે બેંટે સ્પેશલ મેં બેગન કા ભરતા હે, રોજ બાજાર રોટલી હે, સબ કુછ આપકો મિલેગા અભી યહાં પે. ઓર શામ કો અલગ હોતા હે, શામ કો મતલબ દોનો ચેન્જ હોતા હે, મારા એટલે સબ્જી ચેન્જ હોતી હે, યા સબ્જી ચેન્જ હોતી હે, ઓર ચેન્જ હોતા ડેલી, મારા ડેલી ચેન્જ હોતા, ચેન્જ હોતા. તો તમને જો વિડીયો ગમ્યો હોય જી તો વિડીયોને લાઈક આપજો, લાઈક એન્ડ સબસ્ક્રાઇબ, સબસ્ક્રાઇબ કરજો ચેનલને. જી એન્ડ શેર. અને તમે અહીં આવી ગયા હો તો કમેન્ટ જરૂર કરજો. તો ચલો મળીએ નવો વિડીયો સાથે, નવી મોજ સાથે. થેન્ક યુ. જય જય ગરી ગુજરાત, વંદે માતરમ. થેન્ક યુ.